गुड आफ्टरनून बाळ मित्रो सेंट जेवियर साई क्लास में तमारुं स्वागत छे। आज सामान्य ज्ञान पार्ट 24 नंबर 20 ये आपणे शीखवाना छे। तमारी बुक खुली राखवानी छे, मिस तमने समजावता रहे छे, साथे साथे तमारे समजता रहे। नीचे आपेला दरेक प्रश्नना उत्तर बॉक्समांथी शोधीने तेनी सामे आपेला बॉक्समां लखो। हवे आ बॉक्स छे एमां तमारे उत्तर शोधीने लखवाना छे। अहींया उत्तरना जवाब आपेला छे एमांथी शोधीने लखवाना छे। પણ સાથે વિચારવાનું તો છે, એવું નહીં કે મિસે ઉત્તર લખ્યા છે ફટાફટ લખી નાખવાના, એવી રીતે વિચારીને લખવાના એટલે તમને ખબર પડે કે આનો જવાબ ખરેખર શું આવે, એમને એમ લખી નથી નાખવાનું, કોપી કરીને લખી ફટાફટ નથી નાખવાનું। બે ડઝન એટલે કેટલા થાય? હવે એક ડઝન એટલે કેટલા થાય ખબર છે તમને? તમે કઈ વસ્તુ લેવા જાઓ તો કોઈકને કહો કે એક ડઝન આપો, તો એક ડઝન એટલે કેટલી વસ્તુ આપે? 12 આપે, એક ડઝન એટલે 12। તો અહીંયા બે ડઝન છે બરાબર, બે ડઝન એટલે શું કરવાનું? 12 ગુણ્યા 2 એટલે 12 2 24। તો બે ડઝન એટલે કેટલા થાય? 24। દરેક લીપ યરમાં કેટલા દિવસ હોય છે? હવે આમ રેગ્યુલર વર્ષના 365 દિવસ હોય, પણ જ્યારે લીપ યર હોય એટલે કે ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય એટલે લીપ યર કહેવાય। તો લીપ યરમાં 366 દિવસ હોય, એક દિવસ વધી જાય એટલે 65 ની જગ્યાએ 366 દિવસ। એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે? હવે એક વર્ષમાં 52 અઠવાડિયા હોય છે, ક્યારેક મહિનામાં 4 એટલે આપણે દરેક મહિનામાં 4 અઠવાડિયા હોય ને, તો આખા વર્ષના કેટલા અઠવાડિયા હોય? તો 52 અઠવાડિયા હોય છે। ઈસવીસન પ્રમાણે એક વર્ષમાં 30 દિવસ ધરાવતા મહિના કેટલા? તો 4 મહિના। ઈસવીસન એટલે કે ઈસુનો વર્ષ, એમાં જે જાન્યુઆરી ફેબ્રુઆરી બોલીએ છીએ ને એને ઈસવી સન કહેવાય। તો હવે એ એક વર્ષમાં 30 દિવસ ધરાવતા મહિના કેટલા? એટલે આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ એ 12 મહિના છે ને, એમાં 30 દિવસવાળા મહિના કેટલા? તો એ 4 મહિના। ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 999। ત્રણ અંકની કીધી છે અને સૌથી મોટી સંખ્યા તો 999 થાય। ચેસ બોર્ડમાં કેટલા ચોરસ હોય છે? તો ચેસ બોર્ડમાં કેટલા ચોરસ હોય? 3 ચોરસ હોય। ચેસ બોર્ડ જે હોય એમાં કેટલા ચોરસ હોય? તે 3 ચોરસ હોય છે। અરે ચેસ બોર્ડમાં કેટલા ચોરસ હોય? તો 64 ચોરસ હોય, સોરી, ચેસ બોર્ડ જે હોય તમારું આખું જે બોક્સ હોય એમાં 64 ચોરસ હોય છે। 1000 સંખ્યા અંકોમાં લખતા તેમાં કેટલા શૂન્ય હોય? હવે 1000 જ્યારે અંકમાં લખીએ તો એમાં કેટલા શૂન્ય હોય? તો એમાં 3 શૂન્ય હોય છે। જે દ્વિ એટલે 2 અને દ્વિ ત્રિ એટલે 3, તો અસ એટલે કેટલા? હવે દ્વિ એટલે 2, ત્રિ એટલે 3, ત્રિ એટલે 3, તો અસ એટલે 8, અસ એટલે 8 બરાબર। લુડો રમત રમવામાં વધારે કેટલા ખેલાડીઓ એક સાથે રમી શકે? હવે લુડો રમત એક સાથે 4 ખેલાડીઓ, તમે બધા રમતા જ હશો, મોબાઈલમાં રમતા હશો અથવા તો જે લુડો ગેમ આવે છે રમતા હશો, એક સાથે 4 ખેલાડીઓ રમી શકે છે। ક્રિકેટની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો બધાનું ફેવરેટ હશે કદાચ ક્રિકેટ રમત, ખાસ કરીને છોકરાઓનું ફેવરેટ હશે, એટલે બધાને ખબર હશે કે એક ટીમમાં 11 મેમ્બર હોય બરાબર। ત્યાર પછી છે એક ડઝન એટલે એક કોટી વચ્ચે કેટલો તફાવત છે? એક ડઝન અને એક કોટી વચ્ચે કેટલો તફાવત છે? તો 8 નો તફાવત છે। એક ડઝન અને એક કોટી વચ્ચે કેટલો તફાવત છે? તો 8 નો તફાવત છે। જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનાના કુલ કેટલા દિવસ થાય? તો કુલ દિવસ થાય છે 92। તમે ગણી જોજો જૂન જુલાઈ અને ઓગસ્ટ, તમારે ગણવાનું જૂન મહિનામાં કેટલા દિવસો છે, જુલાઈમાં કેટલા દિવસો છે, ઓગસ્ટમાં કેટલા દિવસો છે, એ ગણવાનું અને એનું ટોટલ કરવાનું, તો તમને ખબર પડશે કે કેટલા થાય છે અને એ ટોટલ દિવસ થાય છે 92। 0, 1 અને 3 અંકો વડે બનતી 3 અંકની સૌથી નાની સંખ્યા? 0, 1 અને 3 વચ્ચે કઈ નાની સંખ્યા બને? તો 103 વચ્ચે 0, 1 અને 3 એ 3 અંકોની નાની સંખ્યા કઈ બને? 103। ઘડિયાળના કલાકારો એક દિવસમાં કેટલા ચક્કર પૂરા કરે? તો 2 ચક્કર, આપણે ખબર છે ને કે ટોટલ 12 કલાકનો એક દિવસ હોય અને એ રીતે 12 કલાક એટલે રાતના, તો આખું ઘડિયાળ એક દિવસમાં કેટલી વાર ફરે? તો 2 વખત એ ચક્કર પૂરા ફરે છે, એટલે એકવાર રાતના 12 વાગે, બપોરના 12 વાગે છે બરાબર, એટલે એ 2 ચક્કર 2 વાર આખા બધા નંબરને 2 વાર આટો ફરે છે। 3 અને
અને 9 અંકો વડે બનતી 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ હવે કેટલા છે 3 7 અને 9 અંકો વડે તો 973 બરાબર 3 અંકની મોટી સંખ્યા એટલે એમાં તમને અંક આપેલા છે 3 7 અને 9 તો 9 પહેલા લખાશે 7 પછી અને એના પછી 3 એટલે 973 એનાથી મોટી સંખ્યા આપણે બનાવવાની છે નાની સંખ્યા બનાવવાની હોય છે તો પહેલા 3 આવે પછી 7 ને પછી 9 આવે પણ આપણે મોટી સંખ્યા બનાવવાની છે એટલે પહેલા 9 7 અને 3 એટલે 973 એ મોટી સંખ્યા થશે 3 અંકની સૌથી નાની અને 2 અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત કેટલો થાય તો 3 અંકની સૌથી નાની સંખ્યા અને 2 અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત એટલે 3 અંકની સૌથી મોટી સંખ્યા થાય 999 બરાબર 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય 999 અને 2 અંકની મોટી સંખ્યા એટલે 99 હવે બંનેમાં માઈનસ કરીએ 999 માંથી 99 માઈનસ કરીએ તો કેટલો જવાબ આવશે 1 બરાબર હવે છે 2 અંકની સૌથી નાની એકી અને 3 અંકની સૌથી નાની એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય 2 અંકની સૌથી નાની એકી સંખ્યા તમને આવી એકી એટલે તમને ખબર છે ને અને બેકી એટલે 2 4 6 8 એ બધી બેકી કહેવાય એકી એટલે 1 3 5 જેને ભાગી ન શકાય એ એકી સંખ્યા તો હવે એનો સરવાળો કેટલો થાય તો 112 તમે કરી જોજો 2 અંકની સૌથી નાની એકી સંખ્યા 2 અંકની સૌથી નાની એકી સંખ્યા એટલે 11 થાય હવે 3 અંકની સૌથી નાની એકી સંખ્યા નો સરવાળો કેટલો થાય તો આ તમે સરવાળો કરી જોજો એ સરવાળો થશે 112 3 અંકની સૌથી મોટી બેકી અને 2 અંકની સૌથી નાની બેકી સંખ્યાનો તફાવત કેટલો થાય તો એ તફાવત થશે 9 બરાબર એમાં છે 3 અંકની સૌથી મોટી બેકી અને 2 અંકની સૌથી મોટી બેકી મોટી સંખ્યા પૂછી છે મોટી સંખ્યા એટલે 3 અંકની સૌથી મોટી અને 2 અંકની સૌથી મોટી બેકી સંખ્યા બેકી સંખ્યા એટલે 3 અંકની સૌથી મોટી બેકી સંખ્યા કઈ થાય 8 8 8 3 અંકની થાય એટલે 888 મોટી થઈ અને 2 અંકની સૌથી મોટી 2 અંકની મોટી એટલે 88 થશે બરાબર એનો સરવાળો કરવાનો છે તે થશે 900 બરાબર આટલું તમારે કરી લેવાનું છે આના જવાબો તમારે સમજીને લખવાના છે એમ લખવાના નથી વિચારીને સમજીને લખવાના છે આ સાથે પાઠ 24 નંબર 20 પૂરો થાય છે હવે આવતા પીરિયડમાં બીજા પાઠ સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો